બનાસકાંઠામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને ઇન્જેક્શન મળી રહે તે માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે. જો કે ટોકન લઈને લાઇનમાં ઊભા રહેલા લોકોને પણ આજે ઇન્જેક્શન મળ્યા નહોતા, ત્યારે લોકો ઇન્જેક્શનના કાળાબજાર થતા હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો, જેને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે પાલનપુર સિવિલ સર્જનને સત્તા અપાઈ છે. જો કે પાલનપુર સિવિલમાં 3-3 દિવસથી ટોકન લઈ લાઇનમાં ઊભા રહેલા લોકોને પણ રેમડેસિવિર ઇન્જેક્શન ના મળતા હોબાળો થયો હતો, જેને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે લોકો ઇન્જેક્શનના કાળાબજાર થતા હોવાના ખુલ્લા આક્ષેપો સાથે આક્રોશ ઠાલવ્યો હતો. 15 તારીખે આવ્યા હતા, આ ફોર્મ ભરેલું છે, મારા પપ્પા 14 તારીખના એડમિટ છે સ્ટાર હોસ્પિટલમાં, આ સહી સિક્કા બધું કર્યું, આ મને ટોકન આપી 8 નંબરની કે 8 નંબરે કાલે આવીને ઊભા રહો, તમને 8 નંબરમાં ઇન્જેક્શન મળશે. હું કાલે આવી મને કે આ ટોકન તમે વેચી મારી છે, અમે ગાંડા છીએ વેચી મારીએ ટોકનો કે ફાડીને ફેંકી દો, આ ટોકનો કંઈ કામની નહીં તમારી. બીજા દિવસ કાલે મારો કમ્પાઉન્ડર આવ્યો હોસ્પિટલનો, આખો દિવસ કાલે ઊભો રહે, એક સહી નહીં કરી આપી લોકોએ, અને આજે હું પાછી આવી છું, આ બધું લઈને કંઈ ઇન્જેક્શનનો સ્ટોક રહી, મારા 8 નંબરના ઇન્જેક્શનો ગયા ક્યાં? પાલનપુર સિવિલમાં ભૂખ્યા અને તરસ્યા લોકો વહેલી સવારથી લાઇન લગાવે છે, પણ ઇન્જેક્શન ન મળતા આ ઇન્જેક્શન પાછલા બારણે વેચાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સવારે 7 વાગ્યાના લાઇનમાં થઈએ છીએ, 11-11 વાગ્યા સુધી લાઇનમાં થઈએ છીએ, અહીંયા કોઈ જાહેરાત નથી થતી, કોઈ બોર્ડ નથી મારતા કે આજે રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે એવી કોઈ બોર્ડ નથી મારતા, અને લાસ્ટમાં આવીને એ અધિકારીઓ કહી જાય છે કે અત્યારે ભાઈ ઇન્જેક્શન પૂરા થઈ ગયા છે, અને એ હોસ્પિટલનો ગેટ બંધ કરી અને અહીંયાથી જતા રહે છે બસ, અને અમે અહીંયા બધા ખરા તડકામાં પાણી ભૂખ્યા તરસ્યા પેશન્ટ માટે કરી અને અહીંયા ઊભા રહી છે, અમારા ટોકન આપેલા 2 નંબરમાં ટોકન વેચાઈ જાય છે, અને અમે બધા અહીંયા લોકો હેરાન થઈએ છીએ, એની કોઈ કદર કરતા નથી. 3 દિવસથી સતત દોડી રહ્યો છું ઇન્જેક્શન માટે, સિવિલ માટે એક જ છે, આવે છે 5-10ને મળે અને પછી એમ કહી દે છે કે ભાઈ સ્ટોક ખૂટી ગયો છે, સ્ટોક પૂરો થઈ ગયો છે, આવો જવાબ આપી દે છે. અહીંયા કોઈ સારી રીતે વ્યવસ્થા નથી, અને 3-3 દિવસથી પેશન્ટ અમારા તડપે છે. અમારા હોસ્પિટલ એક દિવસ કહે છે કે હોસ્પિટલવાળાને મૂકો, તો શું અમે હોસ્પિટલવાળા આવશે તો અમારી સેવા અહીંયા દર્દી છે એમનું કોણ કરશે? અમે નહીં આવીએ? અમે હાથે બોટલા ચડાવી છે? આ બધા બાના બનાવે છે, અમને કોઈ ઇન્જેક્શન આપવા નથી, આ ખાલી ધતિંગ છે, બધાને લોકોને હેરાન કરવાના છે, આ હેરાન કરવાની રીત છે, કંઈ નથી. પોલીસને સૂચના આપી દે છે કે તમે મારો, તમે હેરાન કરો, અને પોલીસ કહે છે, અને હવે બોર્ડ લગાવવા આવે છે, 1-2 કલાકથી 3 કલાકથી લાઇનમાં ઊભા રહીએ છીએ. જો કે પાલનપુર સિવિલ સર્જને આટલો હોબાળો થયા બાદ પણ કંઈ ધ્યાને આવ્યું ન હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. અત્રે જિલ્લાના બનાસકાંઠા જિલ્લામાં સરકારમાંથી રેમડેસિવિર ઇન્જેક્શન સમયાંતરે ફાળવતા હોય છે, અને એનો સ્ટોક સ્ટેટમાં જે તે હોય છે એ પ્રમાણે આપણને જિલ્લાવાઈઝ આપણને ફાળવતા હોઈએ છીએ, બરાબર છે. અને ઇન્જેક્શન જે ફાળવતા હોય છે એમાંથી અમે પ્રાઇવેટ હોસ્પિટલો અને ગવર્મેન્ટ હોસ્પિટલો એમાં એ રીતે એનો ફાળવણી કરતા હોઈએ છીએ. તો અત્યારે આજની તારીખમાં અમારી પાસે સ્ટોક નથી, ગઈકાલે અમારી પાસે સ્ટોક આપણા જિલ્લાને સપ્લાય થયેલ નથી, એટલે આજે આપણી પાસે કોઈ સ્ટોક છે નહીં. પણ એક મારી એક વિનંતી છે બધાને કે પ્રાઇવેટ હોસ્પિટલો જે દર્દીઓને ઇન્જેક્શન લેવા અત્રેની હોસ્પિટલ ખાતે મોકલે છે, એ લોકોને હું એક વિનંતી કરીશ કે દર્દીઓને સગાને ના મોકલે, ડૉક્ટરના હોસ્પિટલનો સ્ટાફ એની ફાઇલ લઈને જે પણ દર્દીને જરૂરિયાત હોય એવા દર્દીના જ રિપોર્ટ સાથે મોકલે, બિનજરૂરી 25 પેશન્ટ દાખલ હોય કે 30 પેશન્ટ હોય તો બધાને આગ્રહ ના રાખે, જે પેશન્ટને જેન્યુન હોય એવા દર્દીઓને જ ઇન્જેક્શન માટે એની ફાઇલ મોકલે, જેથી અમે એને પ્રાયોરિટી વાઇઝ આપી શકીએ અને દર્દીને એને મળી શકે, બરાબર છે. કે
બિનજરૂરી દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ હોય, 25-30-40 પેશન્ટ દાખલ હોય અને બધાની ફાઇલો મોકલી દો, બધાને ઇન્જેક્શન આપી દો, તો એ શક્ય નથી. એટલે મારી નમ્ર વિનંતી છે કે પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી જે પણ દર્દીઓને ઇન્જેક્શન લેવા માટે અત્યારે મોકલવામાં આવે છે, એ બધાને પ્રાઇવેટ હોસ્પિટલો પોતે એમનો સ્ટાફ ફાઇલ સાથે જેન્યુઇન દર્દીઓને મળી શકે એ રીતે અને જરૂરી હોય એવાને જ પ્રિસ્ક્રાઇબ કરીને અત્યારની હોસ્પિટલ ખાતે મોકલે, જેથી અમારી પાસે જે પણ સ્ટોક આવે એમાંથી અમે સપ્લાય કરી શકીએ. દર્દીઓના સગા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિવિલ દ્વારા જે ઇન્જેક્શનો છે તેનું બારોબારી કરી દેવાય છે, અમને ટોકન અપાય છે પરંતુ ઇન્જેક્શન નથી આપવાનું. જી, આમાં કોઈ એવું અત્યાર સુધી મારા ધ્યાને નથી આવ્યું કે ભાઈ બરાબર છે, કદાચ ટોકન આગળના દિવસમાં આપેલા હશે, પણ ગઈકાલે એ સ્ટોક પૂરતો થઈ હતો નહીં અને જે પણ હતો જે આપવાના હતા એ અપાઈ ગયેલા છે, અને કોઈ કદાચ ટોકન આપ્યું અને રહી ગયું હોય તો એમને અમે પ્રાયોરિટી આપશું. આવતીકાલે સ્ટોક આજે અમે સ્ટેટમાં વાત કરી છે, સ્ટેટમાંથી અમને આજે મળશે તો આવતીકાલે સપ્લાયનું ગોઠવીશું અમે. હા, રાજસ્થાનના દર્દીઓને ઇન્જેક્શન એવું નથી અમે નખજું, પણ જો પેશન્ટની કન્ડિશન સિવિયરિટીના આધારે નક્કી કરશું કે પેશન્ટની પરિસ્થિતિ કેવી છે એના આધારે. હવે સિવિલમાંથી દર્દીઓને સગાઓને જે ઇન્જેક્શન અપાય છે તે અપાશે કે હોસ્પિટલના સ્ટાફને જ અપાશે? ખાનગી હોસ્પિટલના સ્ટાફને લેવા સ્ટાફ હોસ્પિટલના પ્રાઇવેટ હોસ્પિટલના સ્ટાફને જ ફાઇલ લઈને મોકલવાનું રાખશો, જેથી અમે અહીંયામાંથી નિર્ણય કરી શકીએ કે ભાઈ આ રીતે એ કયા દર્દીને એના રિપોર્ટના આધારે આપવું એ નક્કી કરી શકીએ. ત્રણ દિવસ આપણે ચેનલ.